સરહદે મોરચો સંભાળી દેશની રક્ષા કરતા સૈનિકોનું માન સન્માન જાળવવાની આવશ્યકતા વધશે આર્મી જવાનો ઉપર દમન ગુજારવાની વધતી જતી ઘટનાઓ સામે માજી સૈનિક સેવા ફાઉન્ડેશને રાજ્યવ્યાપી મોરચો માંડ્યો છે તાજેતરમાં જ ગુજરાતના જૂનાગઢ જિલ્લાના પાદડી ગામના આર્મી જવાન અને તેમના પરિવારજનોને ઢોર માર મારી જેલમાં ગોંધી રાખવાના પોલીસના કથિત દમનકારી વલણથી વિફરેલા માજી સૈનિકો આ ઘટના સામે ખુલ્લો વિરોધ નોંધાવી રહ્યા છે માજી સૈનિક સેવા ફાઉન્ડેશનના બનાસકાંઠા જિલ્લા એકમે પણ આજે જિલ્લા કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આ ઘટના સામે આકરો વિરોધ નોંધાવ્યો હતો વાત જાણે કંઈક એવી છે કે જિલ્લાના પાદડી ગામના વતની કાનાભાઈ ગોવિંદભાઈ કેસવાળા જમ્મુ કાશ્મીરમાં આર્મીમાં ફરજ બજાવે છે જોકે તેઓ હાલ રજા પર વતનમાં આવેલ છે દરમિયાન વતનમાં કોઈ કારણસર તકરાર થતા ગત ઓગણત્રીસમી ઓગસ્ટના રોજ જૂનાગઢ પોલીસ આર્મી જવાનને ઢોર માર મારી જેલમાં પૂરી દઈ દમન ગુજાર્યું હોવાનો વિડીયો વાયરલ થયો હતો એટલું જ નહીં પોલીસે આ જવાનના પરિવારજનોને પણ મારપીટ કરી જેલમાં ગોંધી રાખ્યા હોવાના આક્ષેપો થયા છે આ ઘટનામાં જો આર્મી જવાન દોષિત હોય તો પણ તેને નજીકના આર્મી સ્ટેશનના હવાલે કરવાના બદલે જવાન તેમજ પરિવારજનોની કસ્ટડીમાં ગોંધી રાખી આર્મી જવાનના ગૌરવ અને સન્માનનું હનન કરાયું હોવાના આક્ષેપો સાથે માજી સૈનિક સેવા ફાઉન્ડેશન રાજવ્યાપી વિરોધ પ્રદર્શન પર ઉતરી આવ્યું છે ત્યારે માજી સૈનિક સેવા ફાઉન્ડેશનના બનાસકાંઠા એકમે પણ આજે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર પાઠવી આ ઘટના સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને દબન ગુજારના પોલીસ કર્મીઓ દોષીઓ વિરુદ્ધ પગલાં લેવા માટે સોમવાર સુધીનું અલ્ટિમેટમ આપ્યું હતું જો નિયત સમય મર્યાદામાં દોષી પોલીસ કર્મીઓ સામે પગલાં ન લેવાય તો ગુજરાત ભરના માજી સૈનિકો જુનાગઢના પોલીસ અધિક્ષકની કચેરી સામે અનશન પર ઉતરશે તેવી ચીમકી પણ અપાઈ છે કલેક્ટર શ્રીને આવેદન આપવા આવી રહ્યા છે આપીએ છીએ કે જુનાગઢમાં એક આર્મી મેન રજા પર હતો અને એના સાથે પોલીસે બરબર બરબરતા કરી અને ઢોર માર માર્યો છે અને ફક્ત કાગળમાં જ પોલીસવાળાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે બાકી એમના પર કોઈ કાર્યવાહી થઈ નથી ઘણી વખત સૈનિક ઘરે આવે ત્યારે એમના પ્રત્યે આવા અન્યાયો થતા હોય છે અને જો આવી રીતે પોલીસ પોતાના જ રીતે આવું કાનૂન તોડીને આવી પ્રક્રિયા કરશે તો સૈનિકોનું શું સજે સૈનિકો સન્માનના પાત્ર નથી માટે અમે આવેદન આપી અને એ રજૂ કરીએ છીએ કે સૈનિકને જલ્દીથી જલ્દી ન્યાય મળે અને જો આ ન્યાય સોમવાર સુધીમાં નહીં મળે તો ગાંધીજી ત્યાં માર્ગે અમે આંદોલન કરીશું અને ગુજરાત બંધનું એલાન પણ કરાવીશું જૂનાગઢ જિલ્લાના પાદરડી ગામના ગોવિંદભાઈ જે ભારતીય સૈન્યમાં જમ્મુ કાશ્મીરમાં પોતે ફરજ બજાવે છે તેઓ જાહેર રજા લઈ અને પોતાના વતનમાં આવેલા અને વતનમાં આવ્યા બાદ તેના તેમના વતનમાં પોલીસ સ્ટાફ સાથે કે કંઈક પણ ફરિયાદ કે કંઈક એવું કંઈ થતો તેઓને ઢોર માર મારેલ છે ખરેખર પોલીસ સ્ટાફ તરફથી માજી સૈનિક હોય કે ચાલુ ફરજમાં સૈનિક હોય તેમને સાથ અને સહકાર આપવો જોઈએ અને અનુસાર તેમને કોઈપણ જાતનું ઢોરમાર કે હાથ પણ ન લગાવવો જોઈએ ભલે કાયદાકીય રીતે તેમને જે સજા સરકારશ્રી કરે તે અમે બનાસકાંઠા જિલ્લાના સૈનિકો તેમને કાયદેસર જો એ ગુનેગાર થતા હોય તો સજા મળે તેમાં અમને વાંધો ના હોય પરંતુ તેમને ઢોર માર મારેલ છે તેની તપાસ થાય તપાસ થયા બાદ તેમને જે પણ કંઈ સજા સરકારશ્રી આપે તો એ આપણા ભારત દેશના તમામ લોકોને માન્ય હોય છે તેમના માટે ન્યાયની કોટો પણ ખુલ્લી હોય છે પરંતુ અમારા આ સૈનિક જે રજા ઉપર આવેલ હતા તેમને ઢોર માર મારી અને ચોવીસ કલાક ઉપરાંત કસ્ટડીમાં રાખેલ છે તેના માટે અમારે ગુજરાત રાજ્યના માનનીય નિમાવત સાહેબ શ્રી જે ગુજરાત રાજ્યના પ્રમુખ શ્રી છે તેઓને આ વાત પહોંચાડતો ગુજરાત રાજ્ય લેવલે તમામ જિલ્લાઓમાં એક આવેદનપત્ર આપવા માટેની ચર્ચા વિચારણા થયેલી અને આજ રોજ ચાર નવ બે હજાર એકવીસના રોજ આખા ગુજરાત રાજ્યમાં માનનીય જે તે જિલ્લાના કલેક્ટર સાહેબ શ્રીને આજે આ બાબતે પગલાં લેવા માટે આવેદનપત્ર આપવા માટે બનાસકાંઠા જિલ્લાના ભૂતપૂર્વ સૈનિકો આજે માનનીય કલેક્ટર સાહેબની કચેરીએ ઉપસ્થિત થયેલ છીએ અને હવે અમે માનનીય કલેક્ટર સાહેબ શ્રીને આ આવેદનપત્ર આપીશું માનનીય કલેક્ટર સાહેબ શ્રી આ ન્યાય અપાવવા માટે આગળની કાર્યવાહી કરશે અને અમે બધા બનાસકાંઠા જિલ્લાના તમામ સૈનિકો અમે પોલીસ સાથે પણ છીએ જે સારી રીતે કામ કરે છે એમની સાથે પણ જ્યારે અન્યાય થાય તેના માટે અમે આ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ